નમસ્કાર, આપની સાથે હું છું ભક્તિ રાજગોર. બિઝનેસ પ્લસમાં આજે જો વાત કરવામાં આવે તો કારોબાર માટે આજનો સોમવારનો દિવસ મંગળમય સાબિત થયો છે. નિફ્ટી પ્રથમવાર 22,000ની સપાટી વટાવી છે અને સેન્સેક્સ 73,000ને પાર થયો છે. કારોબારી સપ્તાહનો પ્રથમ દિવસ આજે શેરબજારમાં નવી તેજી લઈને આવ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેની સર્વોચ્ચ ટોચ ઉપર પહોંચી ગયા છે. સેન્સેક્સમાં આજે 73,327 પોઈન્ટનું શાનદાર લેવલ જોવા મળ્યું છે, જ્યારે નિફ્ટીમાં 202 પોઈન્ટની જોરદાર તેજી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 48,000ના સ્તરને પાર કરી ગયું છે અને તમામ ઇન્ડેક્સને પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે પણ આઈટી કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે અને આઈટી સેક્ટરની કંપનીઓ જેવી કે વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રાના સ્ટોકમાં પણ જોરદાર તેજી હતી. કેટલાક બ્લુચીપ સ્ટોક્સ પણ જોરદાર ચાલ્યા હતા. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.68% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.11% વધારો થયો છે. સેક્ટોરિયલની વાત કરીએ તો આઈટીની સાથોસાથ પીએસયુ બેંક, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી કંપનીના ઇન્ડેક્સમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના ત્રીજા ત્રિમાસિક પરિણામોની સીઝન ચાલી રહી છે. કંપનીઓના પરિણામ ધાર્યા કરતા વધુ સારા આવી રહ્યા છે અને બે દિવસ બાદ માર્કેટ લીડર રિલાયન્સના પરિણામ આવવાના છે, જે પણ સારા આવવાની શક્યતા છે. બીજી બાજુ વૈશ્વિક બજારો પણ તેજીમાં ચાલી રહ્યા છે. દેશમાં કોરોનાનું સંકટ પણ ઓછું થયું છે અને ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે. આ તમામ કારણોસર શેરબજારનું સેન્ટિમેન્ટ બુલિશ થઈ રહ્યું છે. વાત કરીએ સેન્સેક્સની તો તેમાં 759.49 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 73,327.9 રૂપિયા ઉપર આજે બંધ થયું છે. નિફ્ટીની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 202.90 રૂપિયાનો ઉછાળો થયો છે અને તેની સાથે જ 22,097.45 ઉપર બંધ રહ્યા છે. વાત કરીએ આજના હીરો શેર્સની તો એરકન ફિલ્મ સર્વનો તેમાં સમાવેશ થયો છે, જેમાં 413.80 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 50,070.55 રૂપિયા ઉપર બંધ થયા છે. વિપ્રોના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં 29.15 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 494.60 રૂપિયા ઉપર બંધ થયા છે. પોલીકેબના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં 217.30 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 4,198.20 રૂપિયા ઉપર બંધ થયા છે. અરબિંદો ફાર્મના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં 54.80 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 1,149.65 રૂપિયા ઉપર બંધ થયા છે. એચડીએફસી લાઇફના શેરની જો વાત કરવામાં આવે તો તેનો ઝીરો શેર્સમાં સમાવેશ થયો છે અને તેમાં 23.15 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 614.45 રૂપિયા ઉપર બંધ થયા છે. એક્સાઇઝ ઇન શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 12 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 325.65 રૂપિયા ઉપર બંધ થયા છે. ડિક્સોન ટેકનોલોજીના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 222.35 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે 6,331.60 રૂપિયા ઉપર બંધ થયા છે. સન ટીવી નેટવર્કના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 21.85 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ આ શેર છે તે પણ 648.45 રૂપિયા ઉપર બંધ થયા છે. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વેલ્થ ફિનવાઇઝરના પાર્ટનર જનકભાઈ શાહ. જનકભાઈ, આપનું સ્વાગત છે. માર્કેટમાં સતત ચોથા દિવસે તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે,
तो माफ करशो, अपनी साथ मार्केट एक्सपर्ट निलेश भाई कोटक जोड़ाई चुक्या छे। निलेश भाई, आपनो स्वागत छे। जे रीतनो जोवा जोईए तो सतत तेजीनो माहोल मार्केट मां जोवाई रह्यो छे। कारोबारी सप्ताहना अंतिम दिवसे सेन्सेक्स अने निफ्टीए तेना तमाम रेकॉर्ड तोड़ी नाख्या छे अने बंने इंडेक्स नवी ऊंचाई उपर बंध थया छे। शुं कहेशो, मार्केटनी जे आ जबरदस्त मूवमेंट जोवा मळी रही छे तेना विशे? જો આજે કારોબારનો પહેલો દિવસ છે, સોમવાર છે અને માર્કેટે ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવ્યા છે। માર્કેટનો ટ્રેન્ડ ફરી એકવાર બાય વન ડીપ બન્યો છે, પરંતુ માર્કેટ એક્સ્ટ્રીમલી હાઈ લેવલે છે। અહીંયા હું ફરી એકવાર 2008ના જાન્યુઆરી મહિનાની યાદ અપાવીશ, ત્યારે પણ ડિસેમ્બરના જાન્યુઆરી મહિનામાં બજારમાં એક ધારી તેજી જોવાઈ હતી અને અચાનક જ ઘટાડો જોવાયો હતો। એટલે આ લેવલે રોજ નવી સ્વીપ ચાલે છે, બજારમાં એક જાતનું વોલ્યુમ ક્રિએટ કરી ક્રિપ્ટોના ભાવ ઊંચે ચડાવવામાં આવી રહ્યા છે। પૂરેપૂરું ડિસ્ટ્રીબ્યુશન્સનો તબક્કો છે, રોકાણકારો નાના રોકાણકારો સાવચેત રહેવાનું, રોજ પૈસા મળે છે એટલે આ ટ્રેન્ડમાં આવું જરૂરી નથી। મારી દ્રષ્ટિએ અહીંયા આગળ હું દરેક રોકાણકારને એટલીસ્ટ 50-60% કેશમાં આવવાની સલાહ આપીશ। જી ચોક્કસ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, રમેશભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? જી ચોક્કસ, આપના મતે હાલના સમયમાં કયા સેક્ટરમાં નવી ખરીદી કરી શકાય? જો આમાં સેક્ટર રોટેશન ચાલી રહ્યું છે, રોજે રોજ નવું સેક્ટર્સ બદલાય છે। આજે પેપર ઇન્ડસ્ટ્રીઝમાં થોડી તેજી અને રેલવેના શેરોમાં ફરી તેજી જોવાય છે। એટલે સેક્ટર સ્પેસિફિક શોર્ટ ટર્મ ની મુવમેન્ટ માટે કામ કરવું, પણ લોંગ ટર્મ માટે ટોટલ બજાર, આખું જ બજાર એક્સપેન્સિવ વેલ્યુએશન્સ એ મને દેખાઈ રહ્યું છે। જી ચોક્કસ, અનેક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, રાહુલભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? નિલેશભાઈ, આપણે આ પબ્લિક ઇશ્યુ છે, મે બી આસિસ્ટન્ટ હેલ્થ કેર ભરવા જેવો છે, ખૂબ જ એક્સપેન્સિવ વેલ્યુએશન છે, 70ના પી મલ્ટીપલ જ આ લોકો ઇશ્યુ લાવી રહ્યા છે। આવા ઇશ્યુને જાકારો આપવો જોઈએ તો એમને સમજ પડે કે સાચા વેલ્યુએશન છે ઇશ્યુ લાવે। આ કંપની માત્ર ટીપીએ તરીકે કામ કરે છે ઇન્સ્યોરન્સ કંપનીનું, જો ઇન્સ્યોરન્સ કંપની એની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લે તો આ કંપનીઓની કોઈ વેલ્યુએશન જ નહીં રહે। એવોઇડ કરો, જેને કમાવું એને કમાવો દો, પણ આપણે ઇન્વેસ્ટરોએ આવા જે આઈપીઓમાં 15થી વધારેના પી મલ્ટીપલથી અને કન્સિસ્ટન્ટ પ્રોફિટેબિલિટી ના હોય, આ બધા ઇશ્યુઓને છોડી દેવા જોઈએ। જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, અનિલભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? મારી પાસે ગાર્ડન છે, બાય કરેલા 45ના ભાવના, એને લોંગ ટર્મ માટે રાખી શકાય, એનો કોઈ ટાર્ગેટ આપો? મને આ શેરની અંદર અહીંયાથી કોઈ મોટી લાંબી મુવમેન્ટ દેખાય તેવું દેખાતું નથી, એટલે લોંગ ટર્મ માટે રોકાણ ન કરવું સલાહ ભરેલ છે। જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, ડોલુભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? મેડમ, મારી પાસે જ્યોતિ સીએનસી ના શેર મને 45 એનોટ થયા છે અને મારી પાસે રિલાયન્સ 2000 ના ભાવ 50 શેર પડ્યા છે, તો લોંગ ટર્મ માટે રાખી મુકાય? જ્યોતિ સીએનસી ને કાલે જ લિસ્ટિંગ છે, પહેલા જ વેચીને રવાના કરજો, રિલાયન્સ માં પણ આ લેવલે 50% શેર વેચી નાખો। જી ચોક્કસ, અદાણી જૂથના શેરમાં આજે તૂટેલા હતા અને માર્કેટમાં તેજી છતાં અદાણીમાં નરમાઈ રહી, તો રોકાણકારોને તમે ખરીદવાની સલાહ આપશો કે શું? જોઈએ કે એના નીચા ભાવથી કોઈ શેર 3 ગણા, કોઈ 2 ગણા, કોઈ 2.5 ગણા છે, એટલે આ લેવલે પ્રોફિટ બુકિંગ આવું સ્વાભાવિક છે, નવી ખરીદીથી દૂર રહેવું। આ ગ્રુપના શેરોમાં અંબુજા સિમેન્ટ જ એકમાત્ર શેર એટ્રેક્ટિવ વેલ્યુએશન દેખાઈ રહ્યો છે, બીજા બધા શેરો એક્સપેન્સિવ વેલ્યુએશન દેખાય છે। જી ચોક્કસ, અનેક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, પરેશભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? મારી પાસે ઓલ કાર્ગો લોજિસ્ટિક, મહેશવાલ લોજિસ્ટિક ને પીસી જેલ પડ્યા છે, તો શું કરવું છે? ત્રણે 3 શેરને કાલે આવતીકાલે બજાર ખુલતા જ વેચી નાખો, 3-3 શેરોનું વેલ્યુએશન એક્સપેન્સિવ છે આ લેવલે। જી, અનેક દર્શક મિત્ર છે આપણી સાથે, જગદીશભાઈ, પ્રશ્ન જણાવશો? મારી પાસે ટાટા મોટર ને 600 રૂપિયાના ભાવના શેર પડ્યા છે, આગળ ખરીદી કરી શકાય કે નહીં? ટાટા મોટર નો આજથી 2-3 વર્ષ પહેલાનો ભાવ જોઈએ તો એ 100 રૂપિયાની નીચે હતો, આ ભાવે ટાટા મોટર ફુલ્લી પ્રાઇસ છે, નવા શેર ખરીદવાની સલાહ નહીં। 600 વાળા શેર્સ ને 800ના ભાવે 50% શેર્સ વેચવા જોઈએ। શેર બજાર એ એક ચઢ ઉતર, એટલે જે કાર્ડિયોગ્રામની જેમ, ઈસીજી રિપોર્ટની જેમ ઉપર નીચે કર્યા કરે છે અને એ જ એનો સાચી જે મુવમેન્ટ છે,
એટલે એ સંજોગોમાં જયારે ઉપર જાય ત્યારે ગમે તેવો સારો શેર હોય તો એ વેચવો જોઈએ, નહીં તો BHFL, ILFS, રિલાયન્સ, અનિલ અંબાણી ગ્રુપના શેરોમાં જે લોકોએ લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તેમની વેલ્યુ ઝીરો થઈ ગઈ છે. જી ચોક્કસ. હાલના સમયે નિફ્ટીમાં કયા કયા લેવલને ધ્યાનમાં રાખવા જોઈએ? હવે 21,800 તૂટે નહીં ત્યાં સુધી પોઝિટિવ રહેશે. ઉપરમાં 22,275 અને 22,400 ના લેવલ એ અગત્યના રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરશે. ત્યાં આગળ મોટે ભાગે આ જે તેજીનો તબક્કો છે એકવાર કરેક્શન્સ પામે. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે. હરીશભાઈ પ્રશ્ન જણાવશો. હેલો, આ નીલજભાઈ સ્વામિનારાયણ. હલો, મેં MRPL 150 ના ભાવે લીધેલા છે અને ડિવિડન્ડમાં શું કરવું એ વધતો નથી. MRPL માં હાલ આવેલો ફૂલ્લી પ્રાઇસ છે, તાત્કાલિક આવતીકાલે વેચી નાખો. જી ચોક્કસ. અને એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે. ભરતભાઈ પ્રશ્ન જણાવશો આપનું. એના નામ આપશે બોલવા માટે. ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે કે ભરતભાઈ પહેલા તમારો ટીવી નો વોલ્યુમ બંધ કરી દો અને ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો અમારા માર્કેટ એક્સપર્ટ ને. હાજી સાહેબ, 5 સારા શેર ના નામો પણ આ ભાવે છે, આ બજારમાં આ ભાવે જોઈએ. વાત કઈ કંપની ની વાત કરે છે બેન? ફરી તમે આપ જણાવો. કોઈ પણ કંપની, 5 એવા કયા શેર છે જે હાલના ભાવમાં રોકાણ કરવા માટે લઈ શકાય? જીઓ ફાઇનાન્સ અહીંયાથી સારો લાગી રહ્યો છે, એક શેર સ્ટોક SIP કરવા માટે. બીજા શેરમાં AI એન્જિનિયરિંગ, ત્રીજામાં અસ્ટ્રાલ પોલી અહીંયાથી સારો લાગી રહ્યો છે. ચોથો શેર છે GM ફાઉડલર સારો લાગી રહ્યો છે. અને પાંચમા શેરની અંદર ઇમામી લિમિટેડ છે. આ 5 શેરોમાં સ્ટોક SIP અને આ ભાવથી ખરીદીમાં રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. ઓલવેઝ સ્ટોક માર્કેટમાં રિસ્ક રિટર્ન રેશિયો જોવો જોઈએ. સક્સેસ રેશિયો કરતા રિસ્ક રિટર્ન રેશિયો મહત્વનો છે. જો આપણે રિસ્ક રિટર્ન રેશિયો 2:1 યા 3:1 રાખ્યો હશે ને, ઇવન 50% સક્સેસ આવશે તો આપ પ્રોફિટમાં જ બહાર નીકળશો. જી ચોક્કસ. અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ પ્રશ્ન જણાવશો. આપણે મનીપુરમ ફાઇનાન્સમાં રોકાણ કર્યું છે 170.90 તો સારું છે કે પછી નીકળી જવું સારું આટલા સંજોગોમાં? મને આ શેર ની અંદર અહીંયાથી કોઈ એવી મોટી મુવમેન્ટ દેખાતી નથી, એકવાર આમાંથી નીકળી જવું જોઈએ. જી ચોક્કસ. આપના મતે હાલના સમયમાં IT સેક્ટરમાં કયા શેરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું યોગ્ય રહેશે? હેપીએસ્ટ માઇન્ડ એટલો બધો વધ્યો નથી એ સારો લાગી રહ્યો છે. અન્ય બધા IT શેરો ઓવર પ્રાઇસ દેખાઈ રહ્યા છે. ફ્રન્ટલાઇનના TCS, વિપ્રો, ઇન્ફોસિસ, LTTS, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્જ, આ બધા શેરો ઓવર પ્રાઇસ છે, એમાંથી નીકળી જવું જોઈએ. જી ચોક્કસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પરિણામ આવવાના છે તો તમારા મતે હાલના લેવલ ઉપર રિલાયન્સમાં એન્ટ્રી કરી શકાય? ફૂલી પ્રાઇસ છે, કદાચ પરિણામ પછી શેરના ભાવમાં ઘટાડો જોવાય તો નવાય નહીં. જી. અને એક દર્શક મિત્ર જોડાયા છે. અશોકભાઈ પ્રશ્ન જણાવશો. હા સર. હા મેડમ, આપણે સિગાટી ઇન્ડસ્ટ્રી છે, સિગાટી ઇન્ડસ્ટ્રી, ખૂબ જ સારી કંપની છે. વિશ્વમાં જે 5 સ્પેસિફિક પ્રોડક્ટ બનાવતી કંપનીઓમાંની એક કંપની છે. 50 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી આપ એન્ટ્રી લઈ શકો છો. અને આ શેર્સમાં મને એવું લાગે છે કે એક સારું એવું એપ્રિસિએશન મળી શકે છે. જી ચોક્કસ. કોરોનાનું સંકટ ઓછું થયું છે તો ફાર્મા સેક્ટરમાં આગામી દિવસોમાં તેજી યથાવત રહી શકે છે કે શું? ફાર્મા સેક્ટર્સમાં ઓલરેડી તેજી થઈ ગઈ છે અને એ તેજી હવે પૂરી થશે, કારણ સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. ફરી એકવાર મને એવું લાગે છે બેન્કિંગ સ્ટોક્સ લાઇમલાઇટમાં આવે અને FMCG સ્ટોક્સ એ લાઇમલાઇટમાં આવશે. જી ચોક્કસ. ફાર્મા કંપની મેડી આસેન્સ્ટનનું IPO આજે ખુલ્યું છે તો તમે આ IPO વિશે શું સલાહ આપશો? એવોઇડ કરવાનો છે. આ IPO ખૂબ જ એક્સપેન્સિવ છે, મારી દ્રષ્ટિએ આને છોડી દેવો જોઈએ. જી ચોક્કસ. રેલવે કંપનીઓના સ્ટોક્સમાં રોકાણ વિશે આપ શું સલાહ આપશો? રેલવે કંપનીઓ ઓલરેડી હાઈ લેવલે ચાલી રહી છે, આ શેરોમાં આ લેવલે નફો બુક કરવો જોઈએ. જી ચોક્કસ.
આઈઆરએફસીના શેર આજે 17% જેટલા વધ્યા છે. તમને લાગે છે કે હાલના ભાવે પણ આ શેરમાં નવું રોકાણ કરી શકાય? મેં હમણાં જ કહ્યું એમ પ્રમાણે રેલવેના શેરો 5 ગણા 10 ગણા થઈ ગયા છે. એની સામે એના ફંડામેન્ટલ એટલા બધા ફેન્ટાસ્ટિક નથી, એટલે આ શેરોને વેચવા જોઈએ, ખરીદવાનું તો ભૂલે ચૂકે વિચારવું ના જોઈએ. દેશભાઈ, આરએસી અને પાવર ફાઇનાન્સ આ બંને સ્ટોક માટે તમે રોકાણકારોને શું સલાહ આપવા માંગશો? તાત્કાલિક આ લેવલે 50% શેર્સ વેચી નાખો. ડિવિડન્ડ મોટું આવવાના કારણે શેર્સમાં વધી રહ્યો છે, પણ ઓલરેડી ઓવર પ્રાઇસ આ લેવલે દેખાઈ રહ્યા છે. જી ચોક્કસ, માર્કેટમાં અત્યારના લેવલ ઉપર રોકાણ કરી શકાય કે હજુ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ? મને એવું લાગે છે કે નેક્સ્ટ 10-15 દિવસ થોભો અને રાહ જોવાની નીતિ નવા રોકાણ માટે લેવી જોઈએ અને માત્ર ને માત્ર વેચવાની નીતિ અપનાવવી જોઈએ. જી ચોક્કસ, આગામી દિવસોમાં બજેટ આવી રહ્યું છે, તમારા મતે કયા સેક્ટર ઉપર વધુ ધ્યાન આપી શકાય? બજેટ એ જે કહેવાય વચગાળાનું બજેટ આવશે, મોટા ફેરફારો નહીં આવે. અને બજેટ એ એક ટેમ્પરરી ઇવેન્ટ છે. આપણે જોયું કે જે પણ સુધારા સરકારને કરવાના હોય એ બજેટના પરવીની બહાર જ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે, એટલે હું બજેટને એવી કોઈ મોટી ઇવેન્ટ તરીકે ગણતો નથી. એક દિવસ આવે અને બીજા દિવસે બોલાઈ જાય. જી ચોક્કસ, એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, જયેશભાઈ પ્રશ્ન જણાવશો. અશોક લેલેન્ડ લેવાય, ઝોમેટો આ ભાવે ફૂલી પ્રાઇસ છે. જી ચોક્કસ, નિલેશભાઈ બજેટ સ્પેસિફાઈ કોઈ સ્ટોક્સમાં રોકાણની તમે સલાહ આપશો જે ટૂંકા ગાળામાં પણ સારું વળતર આપી શકે? મેં કહ્યું એ પ્રમાણે બજેટ હવે નોન ઇવેન્ટ છે. બજેટના બહાર જ સરકાર મોટી જાહેરાતો કરતી હોય છે, એટલે બજેટના કારણે નહીં, જે કંપનીના ફંડામેન્ટલ સારા છે અને જેના રિઝલ્ટ એ જે આ ડિસેમ્બર ક્વાર્ટરના સારા આવે અને જો એનું ભવિષ્ય પણ સારું દેખાય, ત્યાં જે છે કંપનીઓ છેલ્લા 4 ક્વાર્ટરથી સતત કન્સિસ્ટન્ટ ગ્રોથ દર્શાવી રહી છે એવી કંપનીઓમાં રોકાણ કરાય. બજેટના બેઝ ઉપર ટૂંકા ગાળાની જે છે રોકાણની હું કોઈ સલાહ આપતો નથી. જી ચોક્કસ, મિડકેપ સેગમેન્ટમાં રોકાણ કરવા લાયક બે શેર કયા હોઈ શકે? મિડકેપ ખૂબ જ વધી ગયું છે, તેમ છતાં એક બે શેરો એવા છે કે જેમાં હજી પોટેન્શિયલ લાગી રહ્યું છે. એક બજાજ ઇલેક્ટ્રિકલમાંથી ડીમર્જ થયેલી કંપની છે, બાજેલ કરીને છે, કે જે ઈપીસી કોન્ટ્રાક્ટનું કામ કરે છે, એ શેર સારો લાગી રહ્યો છે, તેમાં રોકાણમાં સારા એવું મળે. અને બીજું આ તેજીમાં અલિપ્ત રહેલો શેર છે સ્ટરલાઇટ ટેકનોલોજી, આ શેર્સમાં મને અહીંયાથી સારું મુવમેન્ટ દેખાઈ રહી છે. ઓકે, જસ્ટ ડાયલના શેરમાં આજે 8% તેજી હતી, હજુ આ તેજી આગળ વધી શકે, તમે રોકાણકારોને શું સલાહ આપશો? આ લેવલે શેર્સમાંથી નફો બુક કરવો જોઈએ તેવી મારી સલાહ છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, કૃણાલભાઈ પ્રશ્ન જણાવશો. જય સ્વામિનારાયણ સાહેબ, પ્રશ્ન એ છે કે મેં 2 મહિના પહેલા એફઆઈઈએમ ઇન્ડસ્ટ્રીઝ 500 શેર લીધેલા 2000 ના ભાવના, આજે એનો 2500 ભાવ છે અને 1-1 બોનસ જાહેર થયું છે, તો મારે શું કરવું? 2500 ના ભાવમાં બન્યા રહેવું, બોનસ લઈને પછી નીકળવું, શું કરવું? એટલીસ્ટ આપ 1/3 શેરો આ બોનસ લીધા પહેલા છોડી દો અને બાકીના શેરોમાં આપ જે 2500 નો છે એમાં 2300 નો સ્ટોપ લોસ રાખો. જી ચોક્કસ, નિલેશભાઈ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે, ખાસ કરીને કરેક્શન આવશે કે આ તેજી આગળ વધશે? જો આજે વિશ્વમાં અમેરિકાના બજાર બંધ છે, તે આગળ માર્ટિન લ્યુથર કિંગ ડે ના કારણે બંધ છે, એટલે અમેરિકાના બજારની આપણી ઉપર કોઈ ઇમ્પેક્ટ પડશે નહીં, પરંતુ બજાર હાઈલી ઓવરબોટ ઝોનમાં છે અને બજારનું વેલ્યુએશન ઓવરસ્ટ્રેચ દેખાઈ રહ્યું છે. આપણે જોયું કે આઈટી કંપનીઓમાં કોઈ એવા મેજર પરિણામો આવ્યા નથી યા કોઈ મોટા સુધારા નથી, તો આઈટી શેરોમાં એવરેજ 10% થી લઈને 20% નો સુધારો જોવાયો છે, જે વધુ પડતો લાગી રહ્યો છે. અમેરિકામાં સ્લોડાઉન દેખાઈ રહ્યું છે, આઈટી કંપનીઓના બિલિંગ ઘટવાના છે, નવા ઓર્ડર ઘટવાના છે. ઇન્ફોસિસમાં જ હમણાં જોયું કે ભાઈ 1.5 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ એનો રદ થયો, તેમ છતાં પણ અને જે પરિણામો આવે છે 1-2% નો ગ્રોથ વાળી કંપનીમાં જો 20-20% ભાવ વધતા હોય તો એ અનજસ્ટિફાઈડ છે. એટલે એ બધું જોતા મને લાગે છે કે ઇન્ડેક્સને અને બજારને જોવા કરતા આ લેવલે 50-60% કેશ પર રહેવું વધારે સારું છે. આવતીકાલનું બજાર ઇન્ડેક્સની દ્રષ્ટિએ જોઈએ તો આવતીકાલના બજારમાં ઇન્ડેક્સની અંદર મારી દ્રષ્ટિએ 400-500 પોઈન્ટની રેન્જમાં મુવમેન્ટ દેખાશે. બેંક નિફ્ટીની અંદર 300-350 પોઈન્ટ અને નિફ્ટીમાં 125-150 પોઈન્ટની રેન્જમાં
મુવમેન્ટ જોવાશે. જી ચોક્કસ. આજે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? જો મેં જે સ્ટોક એસઆઈપીમાં કીધું, એઆઈ એન્જિનિયરિંગ, અસ્ટ્રાલ પોલી, જીઓ ફાઇનાન્સ, અમે અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે અને તેમના પોર્ટફોલિયોમાં સમાવેશ છે. જી ચોક્કસ. આભાર આપનો અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ. દર્શકો હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. મંગળવાર તારીખ 16/1/2024 ઉત્તરા ભાદરા નક્ષત્ર અને મીન રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યુગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપટ્રેન્ડ થતો જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 2-3 દરમિયાન બજારમાં મૂવમેન્ટ થોડી ધીમી પડે, નકારાત્મક બને કે વોલ્યુમ અચાનક જ ટ્રેન્ડ બદલાતું દેખાય તેવા કેટલાક છેતરામણીના યોગ સંભવિત બને છે. માટે આ સમયગાળા દરમિયાન થોડીક કાળજી રાખવી પણ હિતાવહ છે. ઇન્ફ્રા, એન્જિનિયરિંગ, વેહિકલ, પાવર, ગેસ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, એમાં મૂવમેન્ટ વધુ દેખાય તેવું બની શકે. ગોલ્ડ, સિલ્વર અને કોપરમાં પણ મૂવમેન્ટ વધુ આવે, ચહલપહલ વધી જાય તેવા યોગ બને છે. એમાં પણ રાત્રે 8-9 દરમિયાન અચાનક મૂવમેન્ટ વધે અને કોઈ જગ્યાએ વોલ્યુમ વધવાથી ક્ષણિક ઉછાળા પણ દેખાય તેવા પણ યોગ સંભવિત બને છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, જવ, મરચા જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય, મૂવમેન્ટ થોડીક વધી જાય તેવું બની શકે છે.